આપ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટી અલગ અલગ અનેક અભિયાનો અનેક ઝુંબેશો લોકો વચ્ચે કાર્યકર્તાના માધ્યમથી હંમેશાથી ચલાવતા રહ્યા છે. પાર્ટી માત્ર ચૂંટણી લક્ષી કોઈ કાર્ય નહીં, પરિવાર ભાવથી કેવી રીતે ઉભા રહે એ પ્રકારનું ના અનેક કાર્યો ચલાવવામાં આવે છે. સરકારી યોજના જે મળવા પાત્ર યોગ્ય વ્યક્તિ હોય એના સુધી પણ કેવી રીતે પહોંચે એની એક મજબૂત કડી પણ પાર્ટીના કાર્યકર્તાઓ હંમેશાથી બનતા હોય છે. એટલે પ્રદેશ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી નડ્ડાજી ના આહવાનથી ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય સ્તરે એક મતદાતા ચેતના અભિયાનની શરૂઆત કરી છે, જેમાં પ્રદેશ કક્ષાએ તેની વર્કશોપનું આયોજન કરી અને જિલ્લા સ્તરે કાર્યકર્તાઓને ગાઈડ કરવામાં આવ્યા. જામનગર જિલ્લો હોય, જામનગર મહાનગર હોય કે દ્વારકા જિલ્લો હોય, હું જામનગર લોકસભાની વાત કરું તો એમાંથી ત્રણ ત્રણ જણા એટલે ટોટલ 9 કાર્યકર્તાઓ એ આ વર્કશોપમાં ભાગ લઈ અને ટ્રેનિંગ મેળવી અને મતદારોને કેવી રીતે જાગૃત કરવા, સાચા અર્થમાં આપણા લોકતંત્રને કેવી રીતે વધુ મજબૂત કરવું એ દિશામાં એમને માર્ગદર્શન, મતદાર યાદી સુધારણામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભાગરૂપ રહે એ પ્રકારે એમને આખી જાણકારી આપી. અને એ જ અભિયાન આવતા 25, 26, 21, 22, 23માં જિલ્લા સ્તરે આ બધા વર્કશોપ થયા. હવે વર્કશોપના માધ્યમથી આવતી 25 અને 26 એ યુવાનો 18 વર્ષની આયુ ના હોય એમનું નામ મતદાર યાદીમાં ઉમેરાય. આજ સુધી જેના નામ યાદીમાં છે પણ ક્યાંક એમાં સુધારા કરવાની જરૂર છે, કારણ કે ઘણી વખત નામ ખોટા ચડી ગયા હોય, કોઈ નાની મોટી ભૂલ હોય એના લીધે પણ એ લોકો મતદાન ના કરી શકતા હોય. અને પાર્ટીનું મજબૂતીથી આ માનવું છે કે એક મજબૂત લોકતંત્ર માટે દરેક નાગરિકનો એનો મતદાનનો અધિકાર એને ઉપયોગ કરવો જોઈએ અને એનું મતદાર યાદીમાં ચોક્કસ નામ હોવું જોઈએ. જો એ આ અધિકારનો ઉપયોગ કરશે તો જ એને બીજા પોતાના મળવાપાત્ર જે અધિકારો છે એ અધિકારોની પોતાને જ ક્યાંક એમને એમને ખ્યાલ આવશે અને અધિકારોના માધ્યમથી એવી વ્યવસ્થા પણ ઊભી કરી શકશે જે એમના સુધી આ બધી સુવિધાઓ પહોંચાડી શકે, જેમની પાસેથી આ બધી અપેક્ષાઓ રાખી શકે. એટલે આજની આજના મજબૂત લોકતંત્રમાં યુવાનોની ચૂંટણીમાં એટલે કે મતદાનના માધ્યમથી ભાગીદારી હોય એ ખૂબ જરૂરી છે. તો કોઈ પણ મતદાર યાદીમાં જેનું નામ હોવું જોઈએ એવો કોઈ પણ નાગરિક, એવા કોઈ પણ નાગરિક જે 18 વર્ષની ઉપરની આયુના છે એ આ યાદીમાંથી વિમુખ ના રહી જાય એ વાતની તાકીદ પાર્ટી કરે અને એવી આખી વ્યવસ્થા કરે. એટલે 25-26 માનનીય મુખ્યમંત્રીથી લઈ એ પછી રાજ્યમાં મંત્રીશ્રીઓ હોય, સાંસદશ્રીઓ હોય, ધારાસભ્યો હોય, બધા જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ આ ઝુંબેશમાં પોતે નોંધણી કરવામાં ભાગરૂપ રહેશે. સુધારણા પણ કોઈ હશે તો એ પણ સુધારણાની સજેશન આપશે. બૂથ કક્ષાએ પાર્ટીના બૂથ પ્રમુખ જે વ્યવસ્થા પાર્ટીની છે અને BLA 2 દ્વારા પણ બૂથ કક્ષાએ બૂથ સ્તરે આ આખી વ્યવસ્થા સુચારુ રૂપે કોઈ પણ એના બૂથમાં જે 18 વર્ષથી ઉપરના આયુના નાગરિકો છે એ મતદાર યાદીમાંથી પોતાનું નામ એ વિહોણા ના રહી જાય એ સુનિશ્ચિત કરશે. અને સાથે સાથે કોઈ સુધારણા હોય તો એ સુધારણા પણ એમના દ્વારા કરવામાં આવશે. એ પ્રકારનું આ આખો કાર્યક્રમનું આયોજન છે. આજે જિલ્લા સ્તરેથી જામનગર ભારતીય જનતા પાર્ટી અટલ ભવન પાર્ટી કાર્યાલય દ્વારા આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લા અધ્યક્ષ આદરણીય શ્રી ભીમભાઈ ડુંગરા, શહેર અધ્યક્ષ ભાઈ શ્રી ભીમભાઈ મિત્રા, જામનગરના મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત અધ્યક્ષ ભાઈ શ્રી ધનજીભાઈ, ધારાસભ્ય બેન શ્રીમતી રીવાબા જાડેજા અને બંને જિલ્લાના મહામંત્રીશ્રીઓ અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ પ્રેસના માધ્યમથી પાર્ટીનો આખો ઉદ્દેશ્ય જે આ મતદાતા ચેતના અભિયાનના માધ્યમથી છે એ મેં આપ સુધી પહોંચાડ્યો છે. આપને એટલી જ અપીલ કરું છું કે આપના દ્વારા પણ આનો વધુ ને વધુ પ્રચાર પ્રસાર થાય અને તમામ નાગરિકો આ દિશામાં પોતાના આ અધિકારમાં જોડાય અને જાગૃત થાય
એક પ્રકારે આપ પણ પાર્ટીની આ વાત તમામ નાગરિકો સુધી પહોંચાડો એવી અપીલ સાથે સૌનો આભાર માનું છું. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.